ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे નમસ્તે વિદ્યાર્થી મિત્રો પ્રણવ સેવા સંસ્થામાં હું લીલામ એલામ આપનું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પૂરક વાંચનનો પાઠ એક ઈચ્છા કાકા અને આપણા આ પાઠનો પ્રકાર છે વાર્તા અને લેખક છે ચુનીલાલ મડિયા તો પહેલા આપણે આ પાઠના લેખક વિશે માહિતી જોઈએ તો ચુનીલાલ મડિયાનો જન્મ ઓગણીસો ને બાવીસમાં થયો હતો અને તેમનું અવસાન ઓગણીસો ને અડસઠમાં થયું હતું ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો તેઓ નવલકથાકાર નવલિકાકાર નાટ્યકાર વિવેચક અને કવિ હતા વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ ઘુઘવતા પૂર શરણાઈના સુર અંતઃ સ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો રંગદા શૂન્યશેષ રામલો રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે ઓગણીસો ને સત્તાવનનો રણજિત રામ સુવર્ણચંદ્રક તથા રંગદા નાટ્ય સંગ્રહ માટે ઓગણીસો ને સુડતાલીસ એકાવનના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે હવે આપણે આ પાઠનો ટૂંકમાં સાર જોઈએ તો આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છાકાનું પાત્ર આવે છે અહીં એક ગામમાંથી જાન બીજા ગામમાં જવાની હોય છે પરંતુ આ સમયે ખૂબ જ ઠંડી લાગે છે તો આવા સમયે જાનમાં ગયેલા જે યુવાનો છે તે ઈચ્છા કાકાની રીગડી કરવાનું વિચારે છે એટલે કે તેમને હેરાન કરવાનું વિચારે છે તો ખૂબ જ ઠંડી હોવાના કારણે તેઓ લગ્નમાં હાજરી આપવા માંગતા નથી અને વેવાઈએ જ્યાં ઉતારો આપેલો હોય છે ત્યાં વધારેમાં વધારે ગોદડા લઈને ઠંડીથી રક્ષણ મેળવવાની તેમની ઈચ્છા હોય છે ભલે બીજાને ગોદડા મળે કે ના મળે તો આ પાઠમાં યુવાનોની ધીંગા મસ્તી અને સુંદર વર્ણન લેખકે અહીં કર્યું છે અને તેના કારણે વાર્તા ખૂબ જ રસપ્રદ બની છે તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ જાનૈયાઓ જાની આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી એટલે કે ઊંટ મારવું પડે એવી એટલે કે ખૂબ જ આકરી તરસ લાગી હતી છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું પણ પાગરણ ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા એટલે કે જ્યાં ઓઢવાનું અને પાથરવાનું સામાન જ્યાં મૂક્યું હતું ત્યાં જ બધા પહોંચી ગયા કારણ હતું પોષ મહિનો હતો આવું કેમ બન્યું બધા પાણી પીવાના બદલે સૌ સૌથી પહેલા જ્યાં પાથરવાનું અને ઓઢવાનું મૂક્યું હતું ત્યાં પહોંચી ગયા કારણ કે પોષ મહિનો હતો રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા એટલે કે ખૂબ જ ઠંડી લાગતી હતી તેમાં વળી ભોગ જોગે જાનને ઉતારો પણ ભાદરના મધ વહેણ ઉપર ઝળુંબી રહેલા દરબાર ગઢમાં મળ્યો એટલે કે ઠંડી હતી અને તેના પાછી તેમાં વધારો કેમ થયો કારણ કે નદીના કિનારે જ તેમને ઉતારો પણ મળ્યો હતો પછી તો ઠંઢની કાતિલ અસરનું પૂછવું જ શું એટલે તો પછી તો ઠંડીમાં એકદમ જ વધારો થઈ ગયો હજી તો સમી સાંજ હતી એટલે કે હજુ તો રાત થઈ ન હતી જાનના સામૈયા પણ નહોતા થયા એટલે કે જાન ભેગાઈ પણ હજુ ન હતી ત્યાર પછી જમી કાઢવી સુવા જવાને તો હજી ભવ એકની વાર હતી એટલે કે સુવા જવાને તો હજુ ઘણી વાર હતી પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે અને આ પચાસ માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી ગોદડી વેવાઈએ આપેલી એ કોને પૂરી થાય જાનમાં ગયેલા બધા લોકો શું વિચારે છે કે વેવાઈએ તો માત્ર ત્રીસ જ ગોદડી આપી હતી એટલે કે ખૂબ જ પાતળી ગોદડીઓ આપી હતી અને આટલા બધા લોકો વચ્ચે એ ગોદડી થઈ રહેતી હોય એવું બધા વિચારતા હતા બગલમાં મારીને ઉતારાના ખૂણે દીધા એટલે બધાએ તો ઠંડી ખૂબ જ હતી એટલે એકના બદલે બબ્બે ગોદડા લઈ લીધા અને પોતાને જે જગ્યા ગમે ત્યાં પહોંચી ગયા ખાવાનું ન જડે તો કઈ નહીં પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂટવાવું પડે આ સૂત્રને નજર આગળ રાખીને આ રાખીને જ આ ગોદળા લોટ ચાલી બધા એવું વિચારતા હતા કે જમવાનું ન મળે તો ચાલશે પરંતુ ઓઢ ઓઢવાનું ન મળે તો આ ઠંડીમાં ઠૂટવાવવું પડશે તો આમ વિચારીને બધાએ પોતાનાથી ઉંચકાઈ એટલા ગોદળા લઈ લીધા એલા એ એલો ઈચ્છા કાકો મારો દીકરો વરનો બાપ હોય એટલો રૂઆત કરે છે

કહે કે એ તો ને માંડવે જઈને ચા પીશું અને આપણને ચા પણ ન પીવા દીધી અને કહ્યું કે આપણે તો વેવાઈને વેવાઈ ને ત્યાં જઈને ચા પીશું અહીં ટેશનમાં તો ચા મૂંગી દાળ જેવી હોય એક તો પૈસા વધારે લે ને પાછી સાવ ભૂ જેવી ચા આપે ઈચ્છા કાકાએ શું કહ્યું હતું એક તો પૈસા વધારે લે અને સાવ ભૂ જેવી એટલે કે પાણી જેવી ચા આપે આમ કહીને આખી જાનને રાખી હતી તો આમ તેમણે આવું કર્યું એના કારણે સૌએ એને હેરાન કરવાનું વિચાર્યું તો આજે એના પર રીગડી કરીએ એટલે કે તેને હેરાન કરીએ વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી ઈ તો વેવાયને માંડવે હશે એટલે મોડો મોડો અહીં આવશે ને આપણે તો બબ્બેની સોડ તાણીને ઘરળ ઘરળ બધા અંદર અંદર શું વાત કરતા હતા કે ઈચ્છા કાકા તો વેવાયને માંડવે હશે એટલે અહીંયા ગોદરા છે ત્યાં સુધી આવતા તો એમને વાર લાગશે કે ત્યાં સુધી તો આપણે વધારેમાં વધારે ગોદરા લઈ લેશું અને તેને ગોદરા વગરનો જ રાખીશું પછી સામૈયા થયા વર બેડિયું આવ્યું અને વેવાયને ઘેર જઈને વરરાજા તોરણ છબી પણ એ તો તો લોભ હતો જમ્યા સિવાય બીજો કયો લોભ હોય એટલે કે જાનૈયાઓ તો માત્ર જમવા માટે જતા હોય પણ ના આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ ન હતો જેટલો ગાદલા ગોડલા સંભાળવાનો લોભ હતો ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગાદલાઓ ઉપર પડ્યા બધા જાનૈયાઓ તો જાનમાં ગયા પરંતુ ખાધું ન ખાધું થોડું ઘણું ખાધું અને પોતાના જે ગાદલા સાચવીને મૂક્યા હતા ત્યાં પહોંચી ગયા ઊંચે જુવે ઊંચે જીવે આવેલા એટલે ઓડકાર પણ ગાદલા ઉપર સુઈને જ ખાધા એટલે ખૂબ જ ઉતાવળેથી આવેલા એટલે ઓડકાર પણ તેમણે પોતપોતાના ગાદલા ઉપર આવીને પછી જ ખાધો પછી વેવાણો કલવો લઈને આવી પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા રખે ને દિલની હૂંફ આપીને હૂંફાળું બનાવેલું ગાદલું બીજો કોઈ પચાવી પડે તો એટલે કે પોતાનું ગાદલું કોઈ બીજો લઈ જાય એમ કરીને તેઓ તો કલવો ખાવા માટે પણ ઊભા ન થયા છાપ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ગરડ ગરડ બોલવા લાગ્યા છાપ લઈને જ્યારે કન્યા કન્યાને ત્યાં જવાનું હતું ત્યારે તેમના મામા આવ્યા અને જાનૈયાઓને બોલાવ્યા પરંતુ ઠંડી એટલી હતી કે કોઈને ગાદલામાંથી નીકળવાની ઈચ્છા થતી ન હતી અને તેમનો અવાજ સાંભળીને તે અડધાએ તો સૂવાનો નાટક કરવા લાગ્યા એલાવ લાવ લાપસી કંઈ બહુ દાબી છે તી અટાણામાં સૌનું ઘરણ વળી ગયું તેમના મામાએ શું કીધું કે ઘણી લાપસી ખાઈ ગયા છો કે આટલામાં જ તમને ઊંઘ આવી ગઈ પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કરે ખરું પણ કોઈ કોઈએ તેમના તેમનો જવાબ આપ્યો નહીં છાપ લઈને પણ વરરાજાના અંગત પાંચ માણસો જ ગયા ત્યાં તો પાછળથી બૂમ પડી પાગરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો જટ મોકલી આપે નહીંતર જાનૈયાઓ ટઢે ઠરશે તે ઘણા જાનૈયાઓમાંથી એક જણે કીધું કે વેવાઈને કહેજો કે પાથરવાનું અને ઓઢવાનો સામાન ઓછો છે તો વેવાઈને કહેજો કે થોડું મોકલી આપે નહીંતર જાનૈયાઓ ઠંડીથી ઠરી જશે વેવાઈએ અંતરિયાળ આડોશી પાડેશીઓના પટારા ઉગડાવ્યા વાળંદ આવીને ગાદલા ગોરદાનો ઢગલો કરી ગયો અને વેવાઈએ તે આડોશી પાડોશી ત્યાંથી ગાદલા મંગાવ્યા અને તેમને ત્યાં વાળંદ આપી ગયો એલા એ ને ઘરે ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ સૌ સુવે છે વાળંદે કહ્યું ભાઈ સાહેબ ઓશિકા ન હોય એવું બને પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા પડે જાનૈયાઓને તો ઓશિકા જોઈતા હતા તો જે વાળંદ આપવા આવ્યો હતો ગોદલા તેને પૂછ્યું કે વેવાઈને ત્યાં ઓશિકા છે કે નથી વાળંદે કહ્યું કે ઓશિકા ન હોય એવું બને પણ આટલા બધા માણસોને ઓશિકા ક્યાંથી પૂરા પાડવા પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી ઓશિકાની જગ્યાએ એક એક ગોદડું મૂકવું પડશે બીજું શું સૌએ સહિંસાના દીકરાઓની જેમ લંબાવ્યો બધા જણાવ્યા તો જાણે રાજાઓના દીકરા હોય એવી રીતે બબ્બે ત્રણ ત્રણ ગોદળા લઈને શાંતિથી સૂઈ ગયા વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી જમતા બહુ સમય લાગ્યો પછી માંગણ આપવામાં અને સાફ કરવામાં રાતના બાર વાગી ગયા વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું બધા જાનના જાનવાળાએ જમી લીધું અને ત્યાર પછી વેવાઈએ વરઘ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું એટલે કે વરની સવારી કાઢવાનું કહ્યું વરરાજાએ શણગાર સજવા માંડ્યો ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી ત્રણ ગણો વખત તો સાફાએ લીધો એટલે કે ફેટો બાંધવામાં ઘણી વાર લાગી આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂષણા લીધા એટલે કે જાણે કે ફેટો પણ રીસાયો હોય એમ સરખી રીતે બેસતો જ ન હતો કેમે કર્યું વરરાજાના માથા ઉપર ફીડલું સરખું બેસે જ નહીં એક વખત બરોબર મીટાઈ ગયું પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપર વાળ વાળના કે ફેટો અને ટૂંકો છેડો આમ બધા જ વરરાજાને મોડું કરાવતા હતા છેવટે જેમ તેમ ફીડલું મૂકી માથે પીછી ખોસીને વરરાજા તૈયાર થયા ત્યારે રાતના એકનો સુમાર થયો હતો આ વખતે જાનૈયાઓમાંના ઘણા ખરાઓએ તો એક એકી ઊંઘ પણ ખેંચી કાઢી હતી આવી ત્રણ ત્રણ ગોદડા અને બબ્બે ગાદલાની હૂફ ક્યાંથી મળે હજુ તો વરરાજા તૈયાર થયા એટલામાં તો જાનૈયાઓએ એક ઊંઘ પણ પૂરી કરી નાખી હતી વર ઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા વર અણવર અણવર એટલે કે વરની સાથે આવનાર સાથી વરના બાપા ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર એક બે છોકરીઓ સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા માંડવિયા એટલે કે કન્યા પક્ષના માણસો હથેવાળો થતા પણ બહુ વાર લાગી હથેવાળો એટલે કે હસ્તમેળાપની વિધિ એટલે કે હસ્તમેળાપની વિધિ થતા પણ ઘણી વાર લાગી બે બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વઢી પડ્યા એટલે કે અંદરો અંદર ઝઘડાઈ પડ્યા તે એક કલાકે તેમની વચ્ચે સમાધાન થયું પછી કન્યાદાન દેવાયું હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડાવા શરૂ થયા ચોરી એટલે કે જ્યાં વર અને વર અને કન્યા પરણવા બેસે છે તે જગ્યા રાતના અઢી વાગ્યા હતા કહે કે કે કામ એટલે અઢી વાગ્યા હતા અને એટલે કે ઠંડી કહે કે કામ કેજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચઢાવી લીધી હતી એટલે બીક જેવું ન હતું પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી તેથી આ ઠારને લીધે થડથડ ધ્રુજતી હતી તેના વાંસાની ધ્રુજારીને લીધે પણ ઓ અઢેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એને સાલ લાવીને કન્યાને લપેડી દીધી એટલે કે કન્યાને પણ હજુ હમણાં જ નવડાવી હતી તેને પણ ખૂબ જ ઠંડી લાગતી હતી તે જ્યારે ધ્રુજી ત્યારે તેની જે બહેનપણી હતી તેણે તેનો સાલ લાવીને ઓઢાવી દીધી આ ટાણે જાની વાસમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી સોડમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવીયાઓ તેમનો જીવ ખાતા હતા કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છા કાકાને તમારું મોટાપણું રે તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે ઠંડીમાં કાકા ધ્રુજતા હતા છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા વરઘોડિયા ફેરાફરી રહ્યા એટલે સૌ જાની વાસા તરફ જવા ઉપડ્યા સૌથી મોખરે વાડન કિટસન લાઇટ લઈને ચાલતો હતો કીટસન લાઇટ એટલે એક પ્રકારની બત્તી પાછળ વરઘોડિયા એની પાછળ અણવર ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ જ ન ગણીએ તો સાવ શાંતિ હતી એટલે કે જે જગ્યાએ ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં એકદમ જ શાંતિ હતી ગોર મહારાજે ગોતરેજના ચાંદલા આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી ગોતરેજ એટલે કે કુળદેવતા આગળ ચાંદલો કર્યો અને માટલી ગોઠવી વરઘોડિયા કોડી રમવા બેઠા ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવા હવાલો હજી છોડ્યો ન હતો કોડીની રમત રમાઈ હતી રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માગ્યા ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ ન હતો ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય એટલે કે બધું પૈસાનું કામકાજ ઈચ્છા કાકાને સોંપવામાં આવ્યું હતું હવે બન્યું એવું કે બીડા લેનારી વેમાણોની સંખ્યા ધર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર બે વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો વરરાજાએ તો આખા દિવસનો નકરડો ઉપવાસ હતો અને ઠેઠ મોડેથી ફરાર મળ્યું હોવાથી એમાં કાંઈ સોધરી વળી ન હતી સોધરી વળવી સોધરી ન વળવી એટલે કે ઈચ્છાતૃપ્ત ન થવી એ તો થાકોડાને લીધે કડકતું ધોતિયું અને બોસકીનું પહેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા આખા દિવસનો થાક હતો અને અપવાસ પણ હતો જેના કારણે તેઓ ખૂબ જ થાકી ગયા હતા અને કપડામાં પણ કરચલી પડશે એવી બીક રાખ્યા વિના તેઓ ખાટલામાં સૂઈ ગયા અણવર પણ આખા દિવસની ઓન ઓનરરી માના મજૂરી કરી હોવાથી થાકીને ટે થઈ ગયો હતો તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યો વર્ણા બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા તેમાં વળી આજની પણ પોણી રાત ભાંગી આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો આમ બધા જ ખૂબ જ થાકી ગયા હતા લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી એ તો બિચારી આવતા પડી ઈચ્છા કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં ત્રણસે કેન્ડલ પાવરની ફૂંફાડા નાખતી કિચન લાઈટ સિવાય બીજું કોઈ જાગતું ન હતું જાનૈયાઓ બધું પાઘરણ વીણી ચૂણીને દબાવી સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા બેટમજીઓએ કરી છે ને કંઈ એટલે કે ઈચ્છા કાકા જ્યારે રાતે ત્રણ વાગે આવ્યા ત્યારે કિચન લાઈટ સિવાય બીજું કોઈ જ ત્યાં જાગતું ન હતું અને બધા બે બે ત્રણ ત્રણ ગોધરા લઈને શાંતિથી સૂતા હતા હવે પાતળા વિંધી નાખે એવી ટઢમાં કરવું શું ઈચ્છા કાકા માટે તો એક પણ ગોદડું વધ્યું ન હતું અને ત્યાં ખૂબ જ ઠંડી હતી ત્યાં ગોદરા વગર કરવું શું સુવાની તો ક્યાંય જગ્યા જ ન હતી દિલ પણ પાતળું ન હતું એટલે કે તેમનું શરીર પણ પાતળું ન હતું નહીંતર સાંકડે મોકડે પણ કોઈ બે જણની વચ્ચે સમાસ સમાસ કરી શકાત પણ હવે ઊંઘ્યા વિના કંઈ હાલશે ને સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું શું આમ ઈચ્છા કાકા મનમાં વિચારતા હતા

પગલાનો ઈચ્છા કાકા અને એનો તોડ ન આવે એવું બને ખાડની ચોકડી પાસે જે બે જણ સૂતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું એમાં હળવેક રહીને ઈચ્છા ઈચ્છાકાએ પડખાભેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવ્યો એટલે ઈચ્છા કાકા કોઈ મુશ્કેલીમાં હોય અને તેનો ઉપાય ન શોધે એવું ન બને એમણે તો વિચારી લીધું બે જણ સૂતા હતા અને વચ્ચે થોડીક જગ્યા હતી તેમાં થોડીક જગ્યા કરીને તેઓ તો સૂઈ ગયા પણ આમ જો આખી રાત પડ્યો રહું તો તો હડકાના સાંધા જ રહી જાય ને એક થરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંઠવાઈ જ જાઉં કે બીજું કંઈ થાય છેવટે ઈચ્છા કાકાને એક તુક્કો આજમાવ્યો એટલે ઈચ્છા કાકાએ છેલ્લે એક ઉપાય વિચાર્યો પડખામાં જે જણ સૂતા હતો તેના વાંસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવેકથી રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી ઈચ્છા કાકાએ તો વિચાર્યું કે આ ઠંડીમાં આવી રીતે એક સીધી રીતે સૂઈ શકાય નહીં અને તેમણે તો તેની બાજુમાં એક જે માણસ સૂતો હતો તેનું પહેરણ ઊંચું કર્યું અને ધીરેથી પોતાની જીભ ફેરવી પેલો ભડકીને જાગી ગયો આંખમાં ભરેલી નાખતો હતો પાછળ ને કૂતરું હોય એમ ભીનું ભીનું લાગતું હતું પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે ત્યારે કોઈ માણસે પેલો માણસ જે હતો તે તો ગભરાઈને જાગી ગયો અને વિચારવા લાગ્યો કે અહીં કૂતરું તો ક્યાંથી આવે તો આવી રીતે જીભ પેરવે કોઈ માણસ હશે કઈ ઈચ્છા કાકા ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી પેલો માણસ તો જાગી ગયો ડરીને ઈચ્છા કાકાએ ફરીથી તેના ઘૂંટણ ઉપર જીભ ફેરવી આ શું ઈચ્છા કાકા શું થયું છે પેલા માણસે પૂછ્યું ઈચ્છા કાકાના મોંહમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલો ઊંઘ ભરી આંખે પણ કરી શક્યો એટલે કે ઊંઘ મને ઊંઘમાં પણ તે જોઈ શક્યો કે ઈચ્છા કાકાના મોંમાંથી લાળ પડી રહી છે શું થયું છે ઈચ્છા કાકા કાકાને હેડકી ઉપડી હોય એમ તેઓ કહ કહ કરી રહ્યા હતા તેમાં વચ્ચે વચ્ચે તેઓ ત્રુતક શબ્દોમાં બોલ્યા તમે કોઈ કહ જરા ગભરાતા એ તો હું આજ સવારે ઓલ્યું કૂતરું હક્ક સહેજ દડ બેસાડી હક્ક તમે કોઈ જરાય બીજો માં એ તો ધીરે ધીરે ઈચ્છા કાકા બોલતા હતા કે એ તો સવારે પેલું કૂતરું એટલે કે આવું બોલ્યા અને તેણે મને દડ બેસાડી એટલે કે પેલું જે સવારે કૂતરું મળ્યું હતું તેણે મને બચકું ભર્યું હતું એટલે કે આવું ધીરે ધીરે તે બોલ્યા પેલાને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આવડ્યું છે અને લબરકી શરૂ થઈ છે પેલા માણસને તરત જ ખબર પડી ગઈ કે પેલું હડકાયેલું કૂતરું ઈચ્છા કાકાને કરડ્યું છે અને તેના કારણે તેમને હડકવો થયો છે તુરત એણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળસો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું પાડ માનું ભગવાનનો કે બટકું ન ભર્યું તે માણસ તો મનમાં મનમાં વિચારવા લાગ્યો કે હું ભગવાનનો ખૂબ આભારમાં આભાર માનું છું કે ઈચ્છા કાકાએ મને બચકું ન ભર્યું નહીંતર ભેગા ભેગી મને લબડકી ને એમાંથી હડકવા જ થાત ને કે બીજું કાઈ હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું ઉઠીને બચકું ભરી લે તો પછી એનો તાંટીયો વઢવો મારે પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો ત્યાં એક ફાટેલું ભૂંગણ પડ્યું હતું તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે શનિવારે હનુમાનને નારિયેળ વધેરવાની બધા લીધી પેલા માણસને તો ડર લાગવા લાગ્યો કે મને હડકવા થઈ જશે તો એમણે તો માનતા લઈ લીધી કે હરમાનને એટલે કે જો મને હડકવો ન થાય તો હું હનુમાનને નારિયેળ વધેરીશ આજે કાકા ઉપર અડી કરવાના આશયથી અને તેમની રીડી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જનૈયાઓ ઊંઘ્યા જ ન હતા અને ગોદડામાં મો સંતાડીને મોછમાં હસતા હતા કે ઈચ્છા કાકા કેવી રીતે પરેશાન થાય છે તે જોવા માટે અડધા જનૈયા તો સુયા જ ન હતા અને તેમને જોવા માટે જાગતા રહ્યા હતા ઈચ્છા કાકાની હેડકીનો હક્ક અવાજ સાંભળીને તેમના જમણે પડખે સૂતેલો બીજો જણપણ હડવેગથી ગોદડું ખસેડીને ઊભો થયો એટલે કે ઈચ્છા કાકાનો આવી રીતે બોલવાનો અવાજ સાંભળીને તેમની બાજુમાં જે એક માણસ સૂતો હતો તે પણ જાગી ગયો ઈચ્છા કાકાએ કહ્યું હક્ક એલા કૃપા હક્ક ઊભો ક્યાં થયો હક્ક તો જરાય બીમાં હો હક્ક અને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલા મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો કૃપો કહે કાકા અહીં મારો સાડો ઘમ બહુ થાય છે હું બારો ઓશિકામાં જઉં છું કિર્પો બહાર ગયો અને તે જ્યાં સૂતો હતો ત્યાંથી બહાર નીકળી ગયો બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ગુપસુપ કરવા માંડી તે જેટલા જણ પણ સૂતા હતા તે બધા જાગી ગયા અને અંદર અંદર વાતો કરવા લાગ્યા કે ઈચ્છા કાકાને તો લબરકી ઉપડી છે તેમનામાં

ફડક ફડક થતું હતું એટલે કે સૌને બીગ લાગતી હતી કે આપણે તો સવાર સુધી જાગતા જ છે એટલે નહીં પણ ન કરે નારાયણ દડ બેસાડી દઈએ તો તો રામ કહાણી જ થાય ને પેલા જે બે ત્રણ જણ જાગ્યા હતા તે અંદર અંદર વાતો કરે કે હવે તો આપણે સુવાનું જ નથી એટલે તો આપણને ઈચ્છા કાકા બચકું ભરવાના નથી પણ જો આ બીજા સૂવે છે તેમને જો તેમણે બચકું ભરી લીધી તો એટલે આમ વિચારી તેઓ ઉપાય છે ઓઢેલા અને એ સિવાય ઓશી કે મૂકેલા બધા ગોદરા વીણી ચૂકીને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંજાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોજડાની જેમ ઠૂટવાતા બેસી રહ્યા બધા જે હતા તેમણે પોત પોતાના અસિંગાવાળા ગાદલા અને બધું જ ઓળવાનું પાથરવાનું ગોદડું કાઢીને કાકા પર નાખી દીધું અને પોતે બહાર ઓસરીમાં એટલે કે બહાર ગલેરીમાં બેસીને પેલી ઠંડો ઠંડો જે પવન આવતો હતો તેમાં ઠૂંટવાતા હતા કાકાને હું પડી એટલે કે ઈચ્છા કાકાની તો બધી ઠંડી જતી રહી અને તેમને હૂંફ ફળી એટલે તેમની હેડકી બેસી ગઈ એટલે તેમને જે હેડકી ઉપસી હતી તે બેસી ગઈ બે દિવસના ઉજાગરા બેઠેલા ઈચ્છાકાકા તે દિવસે કંઈ ઊંઘ્યા છે કંઈ એટલે કે બે દિવસનો જે ઉજાગરો હતો તે દિવસની બધી ઊંઘ તે દિવસે પૂરી કરી આમ જે યુ જાનૈયાઓ હતા કે જે ઈચ્છાકાકાની રીગડી એટલે કે હેરાન કરવાનું વિચારતા હતા હતા તેઓ પોતે જ હેરાન થયા તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ ઈચ્છાકાકા અહીં પૂરો થાય છે